नमस्कार मित्रों, शिक्षण विभाग ने लगतो बीजो एक ग्रंथ एटले के गुजरात माध्यमिक शिक्षण अधिनियम 1972, आपणे आगळ जे सहायक अनुदान नियम 1964 ने चर्चा करी थी मित्रों, बराबर छे। अने एनी अंदर आपणे 5 वीडियो ऑलरेडी बनाईने मूकी दीधेला छे, जेमां 23 प्रकरण अने लगभग 18 जेटला परिशिष्टो छे। दरेक प्रकरणना जे नियमो छे, बराबर छे, ए नियमो 126-27 सुधीना नियमोनी आपणे एमां छणावट पूर्वक जेना उपनियमों साथेनी चर्चा करेली छे मित्रों। एज रीते बीजो जे अधिनियम, बराबर छे, लेके गुजरात माध्यमिक शिक्षण अधिनियम 1972 तरीके जे ओळखाय छे, जेने सेकेंडरी एज्युकेशन एक्ट 1972 पण कहेवामां आवे छे मित्रों। आ पण जे अधिनियमो छे एना, बराबर छे, एमां लगभग 8 प्रकरण छे अने 59 जेटला अधिनियमो छे मित्रों। एटले के આગળ મેં તમને કીધું હતું કે ગુજરાત શિક્ષણ સેવા 1, શિક્ષણ સેવા વર્ગ 2 તેમજ એચટાટ, એચમેટ વગેરે જેવી જે શિક્ષણના અધિકારીઓ બનવા માટેની જે જુદી જુદી એક્ઝામો હોય છે મિત્રો, અથવા તો આપણે આચાર્ય બનેલા હોય તો પણ આ જે આગળ મેં તમને વાત કરી હતી સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1964 જે રીતે મદદ કરે છે આપણને, એ જ રીતે આ જે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ જે બોર્ડને લગતો છે, બોર્ડને રચના પછી એમાં બોર્ડના બોર્ડની ફરજો, તેની સત્તાઓ, એને લગતો આખો માધ્યમિક શિક્ષણ અધિનિયમ છે। હવે આ અધિનિયમની વાત કરું મિત્રો, તો 1973ના સપ્ટેમ્બર મહિનાની 28મી તારીખ એટલે 28મી સપ્ટેમ્બર 1973ના દિવસે ગુજરાત સરકારના ગેજેટમાં, બરોબર, સૌપ્રથમ તેને અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું મિત્રો। કદાચ આ તારીખ પૂછાય છે અમુક ટાઈમ પરીક્ષામાં, એટલે કે 28મી સપ્ટેમ્બર 28/9/1973, બરોબર, અંગ્રેજીમાં ગુજરાત સરકારે જે ગેજેટ બહાર પાડે છે તેમાં સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં તે બહાર પાડવામાં આવેલો હતો મિત્રો। હવે તેના કુલ 8 પ્રકરણો છે મિત્રો। હવે 8 પ્રકરણને આપણે, બરોબર, એના જે અધિનિયમો છે અને તેના ઉપ અધિનિયમો છે તેની પણ આપણે ડિટેલમાં અહીં ચર્ચા કરીશું આજે મિત્રો। આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2, આ બે જ પ્રકરણના જે લગભગ 22 સુધીના અધિનિયમ છે મિત્રો, કારણ કે પ્રકરણ 2 જે છે એમાં અધિનિયમ 3 થી લઈને અધિનિયમ 22 સુધીના અધિનિયમોનો સમાવેશ કરેલો છે અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર, બરોબર, આ જે અધિનિયમ 1972 છે એમાં અગત્યનું ચેપ્ટર એ પ્રકરણ એટલે કે પ્રકરણ 2 એ ખૂબ જ અગત્યનું છે મિત્રો। શરૂ કરીએ મિત્રો, પ્રકરણ 1 ની વાત તમને કરું તો પ્રકરણ 1 જે છે પ્રારંભિક છે। પ્રારંભિક એટલે શું કે આ અધિનિયમ જે છે એ મેં આગળ તમને વાત કરી હતી, આ અધિનિયમ રાષ્ટ્રપતિની અનુમતિ મળ્યા પછી 1973ના સપ્ટેમ્બર મહિનાની 28મી તારીખે, બરોબર, ગુજરાતના સરકારી આ ગેજેટમાં, બરોબર છે, અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો મિત્રો। ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું નિયમન કરવાની જોગવાઈ કરવા, બરોબર, અને બોર્ડનું સંસ્થાપન કરવા એટલે બોર્ડને સ્થાપવા માટે આ અધિનિયમની રચના કરવામાં આવી હતી મિત્રો। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને બોર્ડ એ ત્રણે ત્રણની ચર્ચા આપણે આ અધિનિયમમાં કરવામાં 1972માં કરવામાં આવે છે મિત્રો। હવે પહેલા પ્રકરણમાં છે ને એ તમારા જેમ આપણે નિયમ અનુસંગ્રહ જે આગળ જોયા હતા 1964 એમાં જેમ વ્યાખ્યા છે, વ્યાપ છે, આરંભ છે, બરોબર, એને લગતું જ આ પહેલું ચેપ્ટર છે જેમાં અધ્યક્ષ કોને કહેવાય, ઉપાધ્યક્ષ કોને કહેવાય, બરોબર, ચૂંટાયેલા સભ્યો એટલે શું, પછી હોદ્દાની રૂએના સભ્યો એટલે શું, સમિતિ એટલે શું, બરોબર, હેડમાસ્ટર એટલે શું, એવી જુદી જુદી છાત્રાલય એટલે શું, બરોબર, ટ્રિબ્યુનલ શું છે, શિક્ષક શું છે, બરોબર, યુનિવર્સિટી શું છે, બરોબર, એવી જુદી જુદી ચર્ચા મિત્ર, બરોબર, કે નોંધાયેલી શાળા એટલે શું, વિનિમય એટલે શું, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, છોકરાઓ કુમાર માટેની શાળાઓ, બરોબર છે, કન્યા માટેની શાળાઓ, એટલે કે આ જે શબ્દો જે વપરાય છે આપણે, બરોબર, શિક્ષણની અંદર, એટલે કે એ વ્યાખ્યા સ્વરૂપે તમને પ્રકરણ 1ની અંદર સમજાવવામાં આવેલા છે મિત્રો, બરોબર છે। મોડરેટ એટલે શું, પછી બિન શૈક્ષણિક કર્મચારી એટલે શું, શૈક્ષણિક કર્મચારી એટલે શું, ટોટલ લગભગ બધા જે શિક્ષકો હોય છે, બરોબર, એને આ શિક્ષણને લગતા આ શબ્દોની તો માહિતી હોય જ છે મિત્રો, એટલે એની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરતા નથી મિત્રો, બરોબર। મુખ્ય જે ચેપ્ટર છે જેની આજે એક ચર્ચા કરવાની છે મિત્રો 10 મિનિટ સુધી, તે છે બોર્ડની રચના। હવે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, બરોબર છે, એક આખું એક નિગમ જેવું છે, બોર્ડ છે, બરોબર છે, જેનું સંસ્થાપન એટલે કે જેનું સ્થાપન કેવી રીતે થાય છે, તેમાં કયા અધિકારી નિમવામાં આવે છે, ચૂંટેલા અધિકારી, હોદ્દાની રૂએના અધિકારી અને બોર્ડ શું કાર્ય કરે છે મિત્રો, બરોબર છે, એ ટોટલી સમજૂતી આપણને પ્રકરણ 2માં આપવામાં આવેલી છે મિત્રો। હવે જે આ અધિનિયમ છે 1972માં આ પ્રકરણ ખૂબ જ અગત્યનો અને તેમાં બોર્ડની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલી છે, મેં આગળ કીધું એમ મિત્રો, બરોબર છે। આ પ્રકરણમાં અધિનિયમ 3
બરોબર છે, અને અધિનિયમ 22, એટલે કે 3 થી લઈ અને 22 સુધીના ટોટલી અધિનિયમો બરોબર છે, અને અંદર ઉપ અધિનિયમો પણ આવતા જોવા મળે છે મિત્રો. પણ મુખ્ય જે આપણને પરીક્ષામાં યાદ રહે એટલા માટે અધિનિયમ 3 થી લઈ અને અધિનિયમ 22 સુધી જે મુખ્ય અધિનિયમો છે એની આપણે અહીં ચર્ચા કરીશું. અહીં અધિનિયમ 3 થી શરૂ થાય છે, 1 અને 2 જે છે તમારી વ્યાખ્યાઓમાં જતા રહે છે મિત્રો, બરોબર છે. 3 અધિનિયમ જે છે એ બોર્ડની રચના અને તેનું સંસ્થાપનને લગતો અધિનિયમ છે મિત્રો. પરીક્ષા પૂછાય તમારે તો બોર્ડની રચના અને તેના સંસ્થાપનનો અધિનિયમ કયો છે, તો અધિનિયમ 3 મિત્રો, બરોબર. અધિનિયમ 3ની અંદર બોર્ડની રચના કરવા અને એમાં 3 વર્ગો છે મિત્રો, વર્ગ ક, વર્ગ ખ અને વર્ગ ગ, બરોબર છે. એમાં વર્ગ ક નું તમને સ્ક્રીન ઉપર દેખાય છે એમ, વર્ગ ક માં હોદ્દાની રૂએના સભ્યો હોય છે. હોદ્દાની રૂએના સભ્યો એટલે શું, કે આપણે શિક્ષણ સાથે સંકળાયેલી જે વિભાગો છે ગાંધીનગરમાં, બરોબર છે, એ ગાંધીનગરના જે વિભાગો છે, જેમ કે માધ્યમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, મધ્યાહન ભોજન કમિશનર, બરોબર, પછી પાઠ્યપુસ્તક બોર્ડ કહીએ, તાલીમ પરિષદ કહીએ, એટલે કે ટૂંકમાં એ બધા વિભાગો છે ગાંધીનગર. હવે એમાં બેસતા જે સચિવો હોય, કમિશનર હોય, અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, એને હોદ્દાની રૂએના સભ્યો કહે છે. જેમાં કહું તમને તો ઉચ્ચ શિક્ષણના કમિશનર હોય છે મિત્રો, પછી શાળા અને મધ્યાહન ભોજન, એમાં માધ્યમિક શાળાઓ આવે છે, માધ્યમિક શાળાઓ અને મધ્યાહન ભોજનના કમિશનર, ટેકનિકલ શિક્ષણ નિયામક હોય, સંયુક્ત શિક્ષણ નિયામક 10+2 ના હોય, પ્રાથમિક શિક્ષણ નિયામક હોય છે મિત્રો, પછી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડ હોય છે એના નિયામક પણ હોય છે, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જેને જીસીઈઆરટી કહીએ છીએ મિત્રો આપણે, એ જીસીઈઆરટી ના નિયામક હોય છે, પછી રોજગાર તાલીમના નિયામક હોય છે, પછી રાજ્ય પરીક્ષા બોર્ડ હોય મિત્રો, આપણી જે પરીક્ષા લે ને એ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હોય છે, ટેકનિકલ પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હોય છે, ઉત્તર બુનિયાદી જે શિક્ષણ ચાલતું હોય બરોબર એના સચિવ હોય છે, પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જે આપણું છે બરાબર જીએસઈબી જે કહીએ મિત્રો, બરોબર છે, એના પરીક્ષા નિયામક હોય છે, બરોબર, ગુજરાત રાજ્ય ટેકનોલોજી જે સંસ્થાઓ છે બરાબર જીટીયુ જે હોય છે એના નિયામક હોય છે, અને ખાસ ફરજ પરના અધિકારીઓ, એટલે કે ટૂંકમાં આ બધા ઉચ્ચ કક્ષાના જે કમિશનર, અધ્યક્ષ, ઉપાધ્યક્ષો, નિયામકો, એ બધાને વર્ગ ક ના હોદ્દાની રૂએના સભ્યોમાં સમાવેશ કરવામાં આવે છે મિત્રો. એટલે બોર્ડની રચનામાં વર્ગ કમો હોદ્દાની રૂએના સભ્યો આવે છે મિત્રો, બરોબર છે. ત્યારબાદ વર્ગ ખ ની મિત્ર વાત કરો. હવે વર્ગ ખ જે છે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે વર્ગ ખ ની અંદર આપણે ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો. હવે ચૂંટાયેલા સભ્યો એટલે શું, તો આપણા જે શિક્ષકો હોય, પહેલા તો ઉત્તર બુનિયાદી શાળાઓ, સામાન્ય શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, પછી તાલીમી શિક્ષણની કોલેજો, બરોબર છે, પછી યુનિવર્સિટી, આ દરેક સંસ્થાઓની અંદર જે કર્મચારીઓ જે જોબ કરે છે એ કર્મચારીઓના ગ્રુપમાંથી મિત્રો 1, 2, 5 એવા સભ્યો એ વર્ગ ખની અંદર ચૂંટીને આપણે મોકલવાના હોય છે મિત્રો. એના માટેની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચૂંટણી કરવામાં આવતી હોય છે મિત્રો. હવે ચૂંટાયેલા સભ્યો કયા હોય છે આ પ્રશ્ન પણ તમારે ખૂબ જ અગત્યનો છે મિત્રો, અને પરીક્ષામાં આવે છે મિત્રો, બરોબર. શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 ની અંદર ચર્ચા કરી મિત્રો કોણ આવે, તો જે પહેલો જે છે એ યુનિવર્સિટીઓ તરીકે જાહેર કરેલી સંસ્થાઓના જે કાઉન્સિલરો હોય મિત્રો, બરોબર છે, એ કાઉન્સિલના સભ્યોમાંથી 1 સભ્ય ચૂંટેલો હોય છે મિત્રો આ વર્ગ ખ ની અંદર. એટલે કે યુનિવર્સિટીની જે કાઉન્સિલના સભ્યો હોય એ સભ્યો પોતાનામાંથી 1 સભ્ય ચૂંટીને બોર્ડની અંદર મોકલે છે, એવું કહી શકાય મિત્રો. પછી બીજો જે છે એ ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાયની રજીસ્ટર થયેલી શાળાઓ, બરાબર, ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાયની એટલે કે સામાન્ય શાળાઓના જે આચાર્ય હોય ને મિત્રો, એ આચાર્યોમાંથી પણ 5 સભ્યો, બરોબર છે, એટલે કે આપણે ગુજરાત રાજ્યના જે 5 વિભાગ પાડી દીધેલા હોય છે, 5 ઝોન, અને પાંચે 5 ઝોનમાંથી આ 5 સભ્યો ચૂંટીને બોર્ડની અંદર મોકલવામાં આવે છે આચાર્યો મિત્રો. અને કયા, ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાય એ સામાન્ય શાળાઓના, એમાં માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક આવી જાય. પછી ઉત્તર બુનિયાદી શાળાઓના આચાર્યોમાંથી 1 સભ્ય. હવે ઉત્તર બુનિયાદી શાળાઓ જે છે આખા ગુજરાત રાજ્યમાં મિત્રો, એમાંથી આચાર્યો જે હોય છે એ પોતાનામાંથી 1 સભ્ય મોકલે છે. પછી ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાયની જે સામાન્ય શાળાઓ, જે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ હોય છે મિત્રો, બરોબર છે, એટલે કે માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, એમાં શિક્ષકો, બરોબર, એ શિક્ષકોમાંથી 5 સભ્યો પણ મોકલવામાં આવતા હોય છે મિત્રો, બરોબર છે, એ 5 સભ્યો એટલે કે શિક્ષકોમાંથી 5 સભ્યો. પછી ઉત્તર બુનિયાદી શાળાઓના શિક્ષકોમાંથી 1, એટલે ઉત્તર બુનિયાદી શાળાઓમાંથી આચાર્યોમાંથી 1 પણ જાય, 1 જ જાય, અને શિક્ષકોમાંથી પણ 1 જ બોર્ડમાં સભ્ય જાય છે મિત્રો. જ્યારે સામાન્ય શાળાઓમાંથી તમારે 5 આચાર્યો જાય છે અને 5 શિક્ષકો જતા જોવા મળે છે. પછી તાલીમી કોલેજો, જે પીટીસી અને બીએડની કોલેજો હોય મિત્રો, એના પ્રિન્સિપાલોમાંથી પણ 1 સભ્ય બરોબર બોર્ડની અંદર ચૂંટીને મોકલવામાં આવતો હોય છે મિત્રો. ત્યારબાદ માધ્યમિક
સ્ટાફ જે હોય છે બરોબર છે, એના બિન શૈક્ષણિક કર્મચારી, એટલે કે જ્યાં 9 અને 10 જ સ્કૂલ ચાલતી હોય, મિત્રો સમજો ખાસ, 9 અને 10 જ સ્કૂલ ચાલતી હોય એવી માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીમાં કોણ સમાવેશ થાય? તો જુઓ, પહેલા પહેલા તો ક્લાર્ક સમાવેશ થાય, પટાવાળા સમાવેશ થાય, લાઇબ્રેરિયન, આ બધા તમારા બિન શૈક્ષણિક કર્મચારીમાં, એમાંથી એક સભ્ય બોર્ડની અંદર મોકલવાનો હોય છે મિત્રો. પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના, એટલે હવે જો સળંગ સંકુલ ચાલતું હોય, જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને વિભાગ ચાલતો હોય, એમાંથી બિન શૈક્ષણિક કર્મચારી જે હોય, આગળ મેં જે તમને કીધા, એમાંથી બે સભ્યો મોકલવાના હોય મિત્રો. ત્યારબાદ સરકારી શાળાઓમાંથી ચૂંટેલો એક જ સભ્ય હોય છે મિત્રો. સંચાલકના પ્રતિનિધિઓમાંથી 4, એટલે કે મેં આગળ કીધું ગુજરાત રાજ્યને 4 ઝોનમાં વિભાજિત કરી દીધેલા હશે, એ ચારે ચાર ઝોનમાં જે સ્કૂલો આવતી હોય પોતાનામાંથી એક એક, એટલે કે એવા 4 સંચાલકના પ્રતિનિધિ એ બોર્ડમાં મોકલવામાં આવે છે. એ જ રીતે વાલી એસોસિએશનના પ્રમુખો જે હોય છે આપણે સ્કૂલોની અંદર મિત્રો, બરોબર છે, તેને પણ 3 વિભાગમાં ગુજરાત રાજ્યને વહેંચી દે છે, અને 3 વિભાગમાંથી એક એક વાલી લઈ એસોસિએશનના પ્રમુખ તરીકે, બરોબર છે, એટલે કે વાલીઓના પણ 3 સભ્યો એ બોર્ડની અંદર મોકલવામાં આવે છે મિત્રો. આમ વર્ગ ખ ની અંદર આ 11 પ્રકારના, બરોબર, આ 11 પ્રકારના જે મેં તમને કીધું એમ, શિક્ષકો, આચાર્યો, કે પછી બિન શૈક્ષણિક સ્ટાફ, બરોબર છે, કે સંચાલક, કે વાલી, આ 11 પ્રકારની જે યાદી મેં તમને દર્શાવી, આ યાદીમાંથી 1 કે 2 કે 5 સભ્યો બોર્ડની અંદર ચૂંટાયેલા સભ્યો તરીકે સ્થાન મેળવે છે મિત્રો, બરોબર છે. ત્યારબાદ વર્ગ ગ, વર્ગ ગ પણ ખૂબ જ અગત્યનો છે. વર્ગ ગ ની અંદર શું છે મિત્રો, એના જે 3 પ્રતિનિધિ છે ને એ રાજ્ય સરકાર પોતાની જાતે નક્કી કરે છે, એટલે કે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાનમાં, ઉદ્યોગની અંદર, વાણિજ્ય ક્ષેત્રે, એટલે કે આ 3 ક્ષેત્રે પ્રત્યક્ષ અનુભવ ધરાવતો હોય, એટલે કે તજજ્ઞ મિત્ર હોય એવા 3 વ્યક્તિઓની પસંદગી બોર્ડ દ્વારા, બરોબર છે, વર્ગ ગ ની અંદર કરી બોર્ડની રચનામાં તેને મોકલવામાં આવે છે મિત્રો. એટલે આટલે મેં તમને કીધું કે બોર્ડની રચનામાં વર્ગ ક, ખ અને ગ આવે. ક એ હોદ્દાનુરૂપે, ખ એ ચૂંટેલા, અને ગ એ પસંદ કરેલા, બરોબર, નિયુક્ત કરેલા, કોણે, રાજ્ય સરકારે. એટલે આ રીતે બોર્ડની રચના થતી જોવા મળે છે મિત્રો, બરોબર. આ તમારું બોર્ડ થયું, બરોબર છે. હવે બોર્ડને લગતી વાત, કે બોર્ડને અધ્યક્ષ કેટલા હોય, ઉપાધ્યક્ષ કેટલા હોય, ચૂંટેલા સભ્યો આપણે જોયા, બરોબર છે, સમિતિઓ જોઈ, એના મુખ્ય મથકો, એને લગતા હવે 22 અધિનિયમ છે મિત્રો, બરોબર છે. એટલે 5 થી 10 મિનિટમાં હું તમને બધા જ અધિનિયમ કહું, બરોબર છે, જાણું છું. એટલે એ અધિનિયમો તમે જો જાણતા હોય, બરોબર છે, એટલે પેલા નિયમો, ઉપનિયમો જે 1964માં છે તેના કરતા મિત્ર આ જે અધિનિયમો છે એ આપણને જલ્દી ખબર પડે છે અને જાણવા જરૂરી છે મિત્રો, બરોબર છે. અને અધિનિયમ લગભગ 1 કે 2 લીટીના જ હોય છે, એટલે કે અધિનિયમ તમે જાણતા હોય તો એ તમારી જોબ માટે પણ અનુકૂળ છે મિત્રો, કારણ કે જોબમાં આપણે જરૂર પડે છે ગમે ત્યારે, બોર્ડ એટલે શું, અમુક ક્વેશ્ચનો થતા હોય, બરોબર છે, ત્યારે આપણે માહિતી જરૂર પડે છે. એ સિવાય જો જે મિત્રો, બરોબર, ક્લાસ 1 ક્લાસ 2ની તૈયારી કરતા હોય, બરોબર, એચમેટની તૈયારી કરતા હોય, એમને પણ આ અધિનિયમો આવડવા જોઈએ મિત્રો, બરોબર છે. ચલો શરૂ કરીએ. તો અધિનિયમ 4 કહું, તો અધિનિયમ 4 એ બોર્ડના મુખ્ય મથક છે, બરોબર. બોર્ડનું મુખ્ય મથક એ રાજ્ય સરકાર નક્કી કરે છે, આટલું યાદ રાખવાનું, બરોબર. અધિનિયમ 4ની અંદર બોર્ડનું મુખ્ય મથક ક્યાં હોય, તો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, હાલમાં એ ગાંધીનગર છે મિત્રો, બરોબર છે. પછી અધિનિયમ 5, બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની મુદત. હવે કોઈ પણ બોર્ડ હોય એની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે, એ બંને નિમણૂક રાજ્ય સરકાર કરે છે મિત્રો, ખાસ યાદ રાખવાની. હવે હોદ્દાની મુદત અને તેમની સેવાઓ, તો ખાસ યાદ રાખવાનું, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની હોદ્દાની મુદત 4 વર્ષની છે, બરોબર છે મિત્રો. કેટલા વર્ષની? 4 વર્ષની. આ પ્રશ્ન પૂછાય છે, મુદત લંબાવી શકાય? તો હા, મુદત લંબાવી શકાય છે, પરંતુ મુદત 8 વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં, બરોબર. એટલે ખાસ યાદ રાખવાનું મિત્રો, 4 વર્ષ નિયમ પ્રમાણે હોય, લંબાવે તો 8 વર્ષ હોય, અને ફરી નિમણૂક થાય નહીં. એક વખત તમે અધ્યક્ષ ઉપાધ્યક્ષ બની ગયા બોર્ડના, તો ફરી સરકાર દ્વારા તેને નિમણૂક થતી નથી, બીજા વ્યક્તિની જ કરવામાં આવે છે મિત્રો. એટલે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બોર્ડને હોય આ રીતના અધિનિયમ 5 મુજબ જોવા મળે છે. પછી અધિનિયમ 6ની વાત કરું મિત્રો, તો બોર્ડના સભ્યો, બોર્ડના સભ્યો એટલે શું? તો આગળ આપણે વર્ગ ખ અને વર્ગ ગ માં જોયા, એ બરોબર છે. તો વર્ગ ખ અને વર્ગ ગના જે સભ્યો છે એમની મુદત કેટલી? તો એમની મુદત 3 વર્ષની હોય મિત્રો, બરોબર છે. અને આકસ્મિક સંજોગોમાં જો એ લંબાવવામાં આવે તો એ વધુમાં વધુ 1 વર્ષ જેટલી લંબાવવામાં આવતી જોવા મળે છે મિત્રો, બરોબર. 3 વર્ષની એમની હોદ્દાની મુદત હોય છે, બોર્ડના સભ્યો જે ચૂંટાયેલા હોય એમની વાત કરું છું મિત્રો, બરોબર છે. ત્યારબાદ અધિનિયમ 7ની વાત કરું, તો અધિનિયમ 7 એ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યાએ કામ ચલાવ ખાલી જગ્યા પડવા બાબત, બરોબર. હવે કામ ચલાવ ખાલી જગ્યા, બરોબર છે, કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દ્વારા કંઈક રાજીનામું આપવામાં આવે, અથવા તો કોઈક ગંભીર બેદરકારીને કારણે જો રાજ્ય સરકાર, બરોબર છે, એમની ગેરલાયકાતોને લીધે, બરોબર છે, એ ખાલી
કરે બરોબર છે, અર્થાત તો કામ ચલાવો કોઈક મેડિકલને આધારે બરોબર છે. એટલે ખાલી જગ્યા પડવા બાબત જે અધિનિયમ છે એ અધિનિયમ 7 છે મિત્રો. આપણને એટલું જ પૂછાય છે કે અધ્યક્ષ ઉપાધ્યક્ષની જગ્યા કામ ચલાવો ખાલી જગ્યા પડવા બાબતનો અધિનિયમ કયો, તો અધિનિયમ 7 જોવા મળે છે મિત્રો બરોબર છે. એટલે કે લાંબા ગાળાની કોઈક રજા લીધેલી હોય, કોઈક માંદગી હોય બરોબર છે, હંગામી રીતે ખાલી પડેલી હોય બરોબર, યથા પ્રસંગ માંદન વેતન ભથ્થા બરોબર, સેવાની બીજી શરતો બરોબર છે, એવા હોદ્દાની જગ્યા ખાલી રહે ત્યાં સુધી યથા પ્રસંગ બરોબર અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે અન્ય વ્યક્તિને નિમી શકાશે બરોબર. એટલે કામ ચલાવ ખાલી જગ્યા પડે બરોબર, અધ્યક્ષ ઉપાધ્યક્ષ ને મેં એમ કીધી એમ કે લાંબા ગાળાની રજાઓ કે માંદગીને કારણે, તો એની જગ્યાએ કામ ચલાવ બરોબર, એટલે કે યથા પ્રસંગ બરોબર ચોક્કસ સમય માટે બહારનો કોઈક વ્યક્તિ રાજ્ય સરકાર નિમી શકે છે મિત્રો. ત્યારબાદ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે હોય બરોબર છે એ અને સભ્યો, એટલે કે અધ્યક્ષ ઉપાધ્યક્ષ ને આપણે જે ક ખ અને ઘ ની અંદર જે સભ્યો જોયા એમની ગેરલાયકાતો. ગેરલાયકાતો એટલે શું મિત્રો બરોબર છે, કે કોઈ ચોક્કસ ગંભીર બેદરકારી હોય મિત્રો બરોબર છે, અથવા તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બરોબર છે, કે કોક બોર્ડની અંદર બરોબર જે નિમણૂક કરવામાં આવતી હોય એમાં કંઈક ભાગીદારી કરેલી હોય બરોબર છે, એટલે કે જુદી જુદી પ્રકારની કોક અસ્થિર મગજનું થયેલું હોય બરોબર, કે નાદાર કરેલું હોય, નૈતિક અધપતન માટે કોર્ટે કદાચ દોષી ઠેરવ્યા હોય, એટલે કે જુદી જુદી પ્રકારની ગેરલાયકાતો જેમ આપણે સ્કૂલોમાં જોવા મળે છે, એવી જ અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોની જુદી જુદી પ્રકારની ગેરલાયકાતો જો રાજ્ય સરકારને જાણમાં આવે તો એ તમારે એ અધ્યક્ષ ઉપાધ્યક્ષ ને સભ્યને બરોબર એમના પદ ઉપરથી દૂર કરવામાં આવે છે મિત્રો બરોબર છે. એટલે કે અધિનિયમ 8 એ તેમની ગેરલાયકાતોને લગતો છે, એટલું ખાસ યાદ રાખવું. અધિનિયમ 9 કહું તો ગેરલાયકાતને લીધે સભ્યોની ખાલી જગ્યા પાડવા બાબત. હવે જ્યારે કોઈ પણ બોર્ડ બરોબર છે અથવા તો કોઈ સમિતિના કોઈ સભ્ય બરોબર છે કે કલમ 8 માં દર્શાવેલી કોઈ પણ ગેરલાયકાત, આગળ આપણે જીધું અધિનિયમ 8 માં દર્શાવેલી કોઈ પણ ગેરલાયકાતને કારણે બરોબર છે એ યથા પ્રસંગ એ જગ્યા ખાલી પડશે બરોબર છે, ગેરલાયકાતને લીધે સભ્યોની જગ્યા, તો પણ એનું જે નવી ભરતી કહીએ અથવા તો એનું નિયમન કહીએ બરોબર છે એ રાજ્ય સરકાર દ્વારા કરતું જોવા મળે છે. એટલે કે ગેરલાયકાતને લીધે સભ્યોની ખાલી જગ્યા પડવા બાબતનો અધિનિયમ 9 છે બરોબર છે. પછી અધિનિયમ 10 જે છે એ પરવાનગી વિના ગેરહાજર રહેવાને લીધે સભ્યોની ખાલી જગ્યા પાડવા બાબત. હવે પરવાનગી વિના ગેરહાજર એટલે શું, કે કોઈ પણ સભ્યને બરોબર ગેરહાજર રહેવું હોય તો અધ્યક્ષ અથવા અધ્યક્ષ ના હોય તો ઉપાધ્યક્ષની મંજૂરી લેવી પડે છે મિત્રો. હવે જો એ મંજૂરી લીધા સિવાય સતત બરોબર છે, કારણ કે બોર્ડની બેઠકો થતી હોય છે, એ બેઠકોની અંદર વર્ષમાં 3 બેઠકો થાય મિત્રો, એ સતત એ 3 બેઠકોની અંદર જો એ અધ્યક્ષની પરવાનગી કે ઉપાધ્યક્ષની પરવાનગી વગર સતત ગેરહાજર રહે તો એ સભ્યને એની જગ્યા પરથી બરોબર છે રાજ્ય સરકાર દ્વારા એને દૂર કરવામાં આવે છે મિત્રો બરોબર છે. છ ચૂંટેલો હોય કે વર્ગ ગણી અંદર નિયુક્ત કરેલો હોય મિત્રો, એટલે કે તમારે પરવાનગી વગર ગેરહાજર રહે તો એ સભ્યને પણ બોર્ડના જે સદસ્ય હોય સભ્યો એમાંથી એને દૂર કરવામાં આવે છે મિત્રો. પછી શું થાય છે, અમુક જગ્યાએ મેં કીધું અધ્યક્ષ ઉપાધ્યક્ષ કે સભ્યોની આ રીતે તમે ગેરલાયકાતોને લીધે ગેરહાજર રહેવાને લીધે નૈતિક અધપતન બરોબર એના કારણે જો જગ્યાઓ પડે તો એ ખાલી જગ્યાઓ પડવા અંગેના પ્રશ્નોનો નિકાલ અને નિર્ણય રાજ્ય સરકાર કરે છે, એ અધિનિયમ 11 અંતર્ગત કરે છે મિત્રો બરોબર છે. એટલે ઉપર જે આપણે નિયમો અધિનિયમો જોયા એમાં જો તમારે ખાલી જગ્યા પડે સભ્યોની કે અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની તો એના પ્રશ્નોનો નિકાલ અથવા તો નિર્ણય એ રાજ્ય સરકાર દ્વારા અધિનિયમ 11 મુજબ કરવામાં આવે છે મિત્રો. પછી ખાલી પડેલી પડે તો તે જગ્યા જાહેર કરવા બાબત. હવે આગળ મેં તમને એમ કીધું એમ બરોબર છે, જો જગ્યા ખાલી પડે સભ્યની કે અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ વર્ગ ગ ક કે ખ ની અંદર તો એ જગ્યા જે ખાલી પડે એ રાજ્ય સરકાર દ્વારા તેને જાહેર કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ સભ્યનું રાજીનામું બરોબર છે. હવે કોઈ પણ સભ્ય પોતાના સભ્ય પદમાંથી જો રાજીનામું આપવા ઈચ્છે તો એ પોતાનું રાજીનામું ફરજિયાત બોર્ડના અધ્યક્ષને અને અધ્યક્ષ ના હોય તો એ વખતે જે ઉપાધ્યક્ષ હોય તેમને બરોબર રજૂ કરવું પડે છે મિત્રો. એમ તે રાજીનામું આપી શકતા નથી. એટલે કે 22 નિયમોમાંથી મિત્રો આપણે 3 થી શરૂ કર્યા. 3 માં બોર્ડની રચના ક ખ ગ જોઈ, ત્યારબાદ 13 જે અધિનિયમો છે એ પરફેક્ટલી યાદ રાખવાના છે મિત્રો. બોર્ડના મથકો છે, પછી અધ્યક્ષ ઉપાધ્યક્ષની મુદત બરોબર 4 વર્ષની હોય 8 વર્ષ કરી શકાય, સભ્યની મુદત 3 વર્ષની હોય 1 વર્ષ લંબાવી શકાય, અધ્યક્ષ ઉપાધ્યક્ષ કામ ચલાવ ખાલી જગ્યા પાડવા એની ગેરલાયકાતો, પછી ગેરલાયકાતને લીધે ખાલી જગ્યા પડે, પરવાનગી વગર ગેરહાજર રહે તો પણ ખાલી જગ્યા પડે, ખાલી જગ્યા પડે તો એનો નિકાલ સરકાર કરે, જાહેરી કરવી પડે, અને સભ્ય કોઈ પણ રાજીનામું પણ આપી શકે છે. આ રીતે મિત્રો તમે યાદ રાખો તો લગભગ યાદ રહી જાય છે મિત્રો. ત્યારબાદ આગળ 14-22 નિયમોની ચર્ચા કરું મિત્રો. તો અધિનિયમ 14 જે છે એ સભ્યોને દૂર કરવા બાબત છે બરોબર છે. સભ્યોને દૂર કરવા એટલે કે શું મિત્રો બરોબર છે, કે બોર્ડનો ચૂંટાયેલો અથવા તો નિયુક્ત કરેલો સભ્ય
બરોબર ચૂંટાયેલા કે વર્ગ ખ અને વર્ગ ગની વાત કરું મિત્રો, વર્ગ ખ અને વર્ગ ગના બરોબર ચૂંટાયેલા જે સભ્યો કે નિયુક્ત કરેલા સભ્યો હોય એ રાજ્ય સરકારના અભિપ્રાય મુજબ સભ્ય તરીકે ચાલુ રહેવા માટે તેને ગેરલાયક ઠેરવે તેવી કોઈ ગેરવર્તણૂક માટે દોષિત ઠરે હોય તો રાજ્ય સરકાર બોર્ડની ભલામણ ઉપરથી અને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી તેમને બરોબર સભ્ય પદેથી દૂર કરે છે મિત્રો. બરોબર સભ્યને દૂર કરવા બદલ એટલે આગળ આપણે મેં તમને વાત કરેલી નૈતિક અધપતન હોય, ચોક્કસ પ્રકારની ગેરવર્તણૂક હોય બરોબર છે, કાં તો કોર્ટ દ્વારા એને દોષિત ઠેરવવામાં આવેલો હોય બરોબર, એટલે કે જુદી જુદી પ્રકારની સભ્ય એટલે વર્ગ ખ અને વર્ગ ગણી વાત છે મિત્રો. વર્ગ ક ના હોદ્દાની રૂએની સભ્યની વાત અહીં થતી નથી, અધિનિયમ 14માં યાદ રાખજો બરોબર. એટલે કે ગ અને ખ વાળા સભ્યો બરોબર રાજ્ય સરકારને એવું લાગે તો બોર્ડની ભલામણ થાય તો એ સભ્યને રાજ્ય સરકાર દૂર કરે છે મિત્રો બરોબર. પછી અધિનિયમ 5 જે છે ને ખાસ પૂછાય છે એ બોર્ડની બેઠકો છે મિત્રો. હવે બોર્ડની બેઠકો વર્ષમાં 3 વખત થવી જોઈએ બરોબર, એટલે લાગ લગાટ 4 મહિના થવાના જોઈએ મિત્રો. 4 મહિનાની અંદર એક બેઠક તો તમારે મળવી જોઈએ મિત્રો બરોબર. એટલે 3 બેઠકો તો થાય જ, પણ અમુક ટાઈમ શું થાય છે કે જે સભ્યો હોય એ ચૂંટાયેલા સભ્યો કે નિયુક્ત કરેલા સભ્યોમાંથી જો એક તૃતીયાંશ સભ્યો એટલે કે કુલ સભ્યો ધારો કે 100 હોય એમાંથી 33 થી ઉપરના સભ્યો જો અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને બરોબર બોર્ડની બેઠક માટે લેખિત વિનંતી કરે તો બોર્ડના અધ્યક્ષે 21 દિવસની અંદર કોઈ ખાસ બેઠક બોલાવી પણ એ પ્રશ્નોની ચર્ચા કરવી પડે છે મિત્રો. 21 દિવસની અંદર અધ્યક્ષ દ્વારા બેઠક બોલાવવી પડે, ક્યારે તો બોર્ડના સભ્યો દ્વારા લેખિત આપવામાં આવે ત્યારે. બાકીની 3 બેઠકો તો ફરજિયાત એક વર્ષમાં થતી હોય છે મિત્રો બરોબર છે. અધિનિયમ 15 છે. અધિનિયમ 16ની વાત કરું તો બેઠકોમાં નિષ્ણાતો અને અધિકારી, અમુક ટાઈમ બોર્ડની બેઠકો થાય ત્યારે બહારથી બરોબર તજજ્ઞ તો નિષ્ણાતો બરોબર શિક્ષણકારો એ બધાને નિયંત્રણ પણ આપવામાં આવે છે મિત્રો. એ બોર્ડને પોતાની સત્તા છે મિત્રો બરોબર છે. પછી નિયમ 17 છે ને એની અંદર મિત્રો લગભગ ઘણા બધા તમને ઉપનિયમો આપવામાં આવેલા છે, એમાં લગભગ 47 થી લઈને 50 સુધીની સત્તા અને ફરજોની વાત કરેલી છે મિત્રો બરોબર. એટલે બોર્ડને ટોટલી સત્તા છે મિત્રો. બોર્ડને પોતાની સમિતિઓ હોય છે મિત્રો, અધ્યક્ષની સત્તા, ઉપાધ્યક્ષની સત્તા, સભ્યોની સત્તા બરોબર. બોર્ડની પોતાની જે જુદી જુદી સમિતિઓ હોય બરોબર, પરીક્ષા સમિતિ હોય, નાણાં સમિતિ હોય, એમની સત્તા અને ફરજો એમ થઈને લગભગ 50 પ્રકારની ફરજો અને સત્તાઓ એ તમારા અધિનિયમ 17માં જોવા મળે છે. એના માટેનું એક સ્પેશિયલ આપણે વિડીયો બનાવીશું, કારણ કે એમાં 15-20 મિનિટ જાય મિત્રો. પણ બોર્ડની સત્તા અને ફરજનો તમારે જો ક્વેશ્ચન આવે કોઈ તો અધિનિયમ 17માં તમારે આવે, આટલું ખાસ યાદ રાખો મિત્રો. ત્યારબાદ આગળ મેં તમને વાત કરી એમ બરોબર બોર્ડની અંદર આપણે આગળ જ્યારે વિનિમયની ચર્ચા કરીશું મિત્રો બરોબર, અધિનિયમ 53 અને 54 હેઠળ વિનિમયો બને મિત્રો બરોબર. એ વિનિમયની જ્યારે ચર્ચા કરીશું ત્યારે આ બધી સમિતિ આવશે, તેમાં શિક્ષણ સમિતિ આવશે, અભ્યાસ સમિતિ આવશે, નાણાં સમિતિ આવશે, એવી સમિતિઓની રચના અધિનિયમ બરોબર છે 18 મુજબ, અધિનિયમ 18 મુજબ બોર્ડની અંદર જુદા જુદા પ્રકારની સમિતિની રચના કરવામાં આવે અને એ સમિતિની અંદર જુદા જુદા સભ્યોને પસંદગી કરવામાં આવે છે મિત્રો. 8 હોય છે, 10 હોય છે, 12 હોય છે, 4 હોય છે, એ આપણે વિનિમયોની અંદર ચર્ચા કરીશું મિત્રો. અહીં ખાસ એટલું યાદ રાખવાનું તમારે કે આજે કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, પરીક્ષા સમિતિ, અભ્યાસ સમિતિ હોય, નાણાં સમિતિ હોય બરોબર, એ સમિતિઓની રચના અધિનિયમ 18 મુજબ થાય છે. પછી 19મો જે નિયમ છે, જેમ બોર્ડને પોતાની સત્તા અને ફરજો છે મિત્રો બરોબર, પોતાની સત્તા મુજબ કામ કરી શકે એમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પણ પોતાની સત્તાઓ આપેલી છે મિત્રો બરોબર છે. એ અધિનિયમ 19 અંતર્ગત બોર્ડના જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક થાય છે બરોબર છે, એટલે એમને પોતાની સત્તા આપેલી છે. અને બોર્ડની જ્યારે બેઠકો થાય ત્યારે બરોબર એમનું અધ્યક્ષ સ્થાન બરોબર છે એ આ અધ્યક્ષ લેતા જોવા મળે છે. અને જો અધ્યક્ષ કોઈ કારણસર બરોબર છે કામ ચલાવ જગ્યા ખાલી હોય તો ત્યારબાદ બાકીની સત્તા એ ઉપાધ્યક્ષ દ્વારા પૂરી કરવામાં આવે છે. એટલે કે જ્યારે બોર્ડની બેઠકો થાય ત્યારે એ અધ્યક્ષ સ્થાન બરોબર ઉપાધ્યક્ષ દ્વારા લેવામાં આવે છે, અધ્યક્ષ ના હોય તો બરોબર છે. બાકીના જે એમની સત્તાઓ અને નિયમો છે બરોબર, એ લગભગ બોર્ડની જે સત્તા અને ફરજો છે એમાં લગભગ આવી જતા જોવા મળે છે મિત્રો બરોબર છે. એટલે ત્યારબાદ અધિનિયમ 20ની તમને વાત કરું. અધિનિયમ જે 20 હોય બરોબર છે એ જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પછીની ખાસ પોસ્ટ છે સેક્રેટરીની, બોર્ડનો સેક્રેટરી બરોબર છે. એટલે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને જેવી સત્તાઓ છે એવી જ સેક્રેટરીને અમુક થોડી સત્તાઓ આપવામાં આવેલી છે. પણ અધ્યક્ષ ઉપાધ્યક્ષ ચૂંટાયેલા સભ્યો વર્ગ ગના, વર્ગ ક અને વર્ગ ખ અને વર્ગ ગ એ જે સત્તાઓ ભોગવે છે એના કરતાં સેક્રેટરી જે છે બરોબર છે એની સત્તાઓ એ અલગ પ્રકારની
મિત્રો છે, એટલે કે બોર્ડનું જે આખું નિયંત્રણ કરે, લેખિત નિયંત્રણ કરે, એનું નિયંત્રણ રાખે, બધી માહિતી રાખે એ સેક્રેટરી હોય. બરોબર છે? એટલે કે અધિનિયમ 20 મુજબ બોર્ડનો એક સેક્રેટરી હોય છે, અને સેક્રેટરી સિવાય સંયુક્ત અને મદદનીશ સેક્રેટરી તરીકે બરોબર નિમણૂકની સત્તા અને ફરજો, એટલે કે એની પણ નિમણૂક, એટલે કે બોર્ડને એક મુખ્ય સેક્રેટરી હોય મિત્રો, એ મુખ્ય સેક્રેટરીની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા જ થતી જોવા મળે છે મિત્રો. બરોબર છે? એટલે કે આ સેક્રેટરી શું કરે તો અધ્યક્ષના નિયંત્રણમાં રહી સેક્રેટરી બોર્ડની જે કારોબારી અધિકાર, એટલે કે બોર્ડની જે ટોટલી માહિતી હોય, બરોબર છે, ટોટલી બરોબર, સ્કૂલોની માહિતી કહીએ, માહિતી પહોંચાડવાની લેવાની હોય, માહિતીઓ પછી સભ્યોને પહોંચાડવાની હોય, બધી જે વહીવટી કામગીરી કહીએ, આ વહીવટી કામગીરી બોર્ડનો સેક્રેટરી દ્વારા બરોબર અધ્યક્ષના નિયંત્રણમાં રહીને કરતો જોવા મળે છે મિત્રો. બરોબર છે? એટલે સેક્રેટરી પણ મુખ્ય છે, સેક્રેટરીનું પણ ઘણી વખત ક્વેશ્ચન તમારે આવે છે. બરોબર છે? અને સેક્રેટરીની વાત કરીએ તો સેક્રેટરી બોર્ડના અન્ય અધિકારી અને જે નોકરો હોય છે બરોબર છે, એના અધિકારી તરીકે પણ એ કાર્ય કરતા જોવા મળે છે. એટલે કે વર્ગ 4ની નિમણૂક પણ આ સેક્રેટરી દ્વારા થાય છે. એ સિવાય વર્ગ 3ની અંદર જે કર્મચારીઓ હોય છે બરોબર, એનું સંકલન કરવું, એનું નિયંત્રણ કરવું, બધી માહિતીઓ એમની જોડથી લેવી, માહિતીઓ પહોંચાડવી, બોર્ડની સ્કૂલોમાંથી માહિતી લેવી, શિક્ષણ વિભાગમાંથી માહિતી લેવી, રાજ્ય સરકારમાંથી માહિતી લેવી, રાજ્ય સરકારને પહોંચાડવી, એટલે કે તે બધી વહીવટી કામગીરી એ સેક્રેટરી દ્વારા એની મદદમાં આ બોર્ડના અન્ય અધિકારી અને નોકરોનો સમાવેશ અધિનિયમ 21 હેઠળ કરવામાં આવેલો છે મિત્રો. બરોબર છે? ત્યારબાદ અધિનિયમ 22 જે છે એ આપણે આ જે સેક્રેટરી, સંયુક્ત સેક્રેટરી, મદદનીશ સેક્રેટરી અધિકારીઓ કે નોકરો જોયા, એમના જે પગાર ભથ્થો અને એમની નોકરીની શરતો, બરોબર, કારણ કે એ કર્મચારી તરીકે બોર્ડની અંદર સંકળાયેલા હોય છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષ વાત કરીએ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ રાજ્ય સરકાર નિમણૂક કરે, વર્ગ ક હોદ્દાની રૂએ હોય, વર્ગ ખ ચૂંટાયેલા હોય અને વર્ગ ક નિયુક્ત કરેલા હોય. એટલે એ બધા જે છે એ ટૂંકમાં કહેવાના મુજબ કે બોર્ડના સભ્યો કહેવાય મિત્રો. પણ બોર્ડના જે કર્મચારી છે ને, બોર્ડના કર્મચારી એ વિભાગ અલગ છે. એ બોર્ડના કર્મચારી સેક્રેટરીથી શરૂ થાય મિત્રો. સેક્રેટરી, સંયુક્ત સેક્રેટરી, મદદની સેક્રેટરી, બોર્ડના અમુક વર્ગ 3ના અધિકારી, વર્ગ 4ના અધિકારી, આ બધા જેને કર્મચારી તરીકે એ લોકો આ બોર્ડની અંદર કામ કરતા હોય છે મિત્રો, અને વહીવટી કામ કરી બરોબર શિક્ષણ વિભાગ, આખો ગુજરાત રાજ્યની શાળાઓ બરોબર છે, અને રાજ્ય સરકાર, આ ત્રણેયનું સંકલન કરી વહીવટી કામગીરી આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે મિત્રો. એ અધિનિયમ 22ની અંદર આવતો જોવા મળે છે. આમ મિત્ર, પ્રકરણ 1 મેં કીધું એ વ્યાખ્યાઓ ને લગતું છે મિત્રો, એટલે કે એમાં કોઈ જરૂર નથી. એમાં અધિનિયમ 1 અને 2નો સમાવેશ કરેલો છે મિત્રો. મુખ્ય જે છે એ આપણે અધિનિયમ 3થી શરૂ થાય છે, બોર્ડની રચનાથી. એ ખાસ છે મિત્રો, બરોબર, બોર્ડની રચના વર્ગ ક ખ અને ગ. ત્યારબાદ આપણે જે અધિનિયમો 4થી શરૂ થાય અને 22 સુધીના નિયમો છે એ બોર્ડના જે અધ્યક્ષ ઉપાધ્યક્ષ સભ્યો બરોબર છે, એમની લાયકાતો ગેરલાયકાતો, એમની બેઠકો, એમની હોદ્દાની મુદત કહીએ બરોબર, એમના જે સેક્રેટરી કહીએ બરોબર છે, પછી સભ્યોની ગેરલાયકાતોને દૂર કરવા બાબત છે, સમિતિની રચનાની બાબત છે, બોર્ડની સત્તા અને ફરજો, અધ્યક્ષની સત્તા અને ફરજો, એટલે કે આખો જે અધિનિયમ 1972 છે એનો સાર તમને પ્રકરણ 2માં મળી જાય છે મિત્રો. બરોબર છે? હવે નવા વિડીયોમાં આપણે આગળનું જે ચેપ્ટર છે બરોબર છે એ પ્રકરણ 3 કે જેની અંદર આપણે 22 સુધીના નિયમોની ચર્ચા કરેલી છે, એટલે કે 23ના નિયમથી શરૂ થશે, એ પણ ખૂબ જ અગત્યનું છે મિત્રો, જેમાં આપણે જે સેક્રેટરી અને અન્ય વર્ગ 3-4ના અધિકારીઓ દ્વારા સંચાલન થાય છે એવા નાણાં હિસાબ અને ઓડિટની આપણે ચર્ચા કરીશું મિત્રો. નમસ્કાર.